મારો પરિચય એક ગૌસેવક તરીકે જ આપીશ. આજે જ્યારે ભુજમાં કેમ્પ એરિયામાં મેન્ટલ હોસ્પિટલની બાજુમાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા વાછડીનું ગળું કાપી અને જે શેરીમાં વાછડીને ફગાવી દીધી છે, તો એને લઈ દરેક હિન્દુ સમાજની, સનાતન હિન્દુ સમાજની લાગણી દુભાણી છે. અને ત્યારે દરેક ગૌસેવકો અત્યારે હાજરી ઉપર થઈ ગયા છે, પોલીસ પ્રશાસન પણ હાજર થઈ ગયું છે. જ્યારે આવી અવારનવાર ઘટના આની પહેલાં પણ આ જ વિસ્તારમાં અનેકવાર વાછડી ઉપાડવાના, કોઈ ફોર વ્હીલ દ્વારા ઉપાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે, કોઈ જોતા જોતા પ્રયત્નો નિષ્ફળ પણ નીવડ્યા છે. ત્યારે વારંવાર આવી ઘટના ઘટે છે તો એના માટે જવાબદાર કોણ, તેના માટે કાર્યવાહી કેમ કરવામાં ન હતી? અહીં આજુબાજુ સીસીટીવી કેમેરા પણ લાગેલા છે, તો કેમેરાની તપાસ કરી અને આરોપીઓ તાત્કાલિક ધોરણે પકડવામાં આવે તેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી દઈશું. અને જ્યારે આ રીતના વાત કરતા તો કોમી એકતાની ક્યાં, ભાઈચારાની વાતો કરવાવાળા ક્યાં ગયા? જ્યારે ગાયનું ગળું કપાય છે ત્યારે કોઈને થતું નથી, જ્યારે બીજા કોઈ ઇસ્યુ થાય ત્યારે કોમી એકતા અને ભાઈચારાની વાતો કરવામાં આવે છે. તો ગાય શું દરેક હિન્દુ સમાજની માતા નથી? દરેક હિન્દુ સમાજ શું માતા ગાયનું પૂજન કરતો નથી? તો જ્યારે ગાયનું ગળું કપાય છે ત્યારે કેમ કોઈ આગળ આવતું નથી, કેમ કોઈ બોલતું નથી? દરેક હિન્દુ સમાજની અને દરેક ગૌરક્ષકમાં આક્રોશ દેખાય છે, આને ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. નકર ગૌરક્ષકો પછી પોતાનો કાયદો હાથમાં લેશે તો પછી એના માટે જવાબદાર ગૌરક્ષકો રહેશે નહીં. ભાઈ રમેશ બાણજી ભીલ, 4 દિવસ પહેલે આપણા ઘર કને જ ઇકો ગાડી હતી, નંબર પ્લેટ ઉપર કપડો બાંધેલો હતો, એ લોકો વાછડી નાખી દીધી હતી ગાડીમાં અને બાયુને બધી જોઈ ગયું એટલે ફગાવીને ડાયરેક્ટ રાતના 2:30 વાગે ત્યારે ભાગી ગયા. એમ એ લોકોનો કોઈ દિવસ એવો બાકી નથી નીકળ રહેતો. એ લોકો બાઇકથી આવે છે, જોઈ જાય છે, પછી અહીંયા જોઈ જાય, રાતના 2:30-3 વાગે આવી ગાડીથી અને ભરી જાય છે. કાયમનો એક વાછડો વાછડી જીતા રહેતા જ નથી. અહીંયા જે લોહીવાળી વાછડી હોય વાછડો હોય ઉપડી જ જાય છે અમારો ભાઈ.